ઉદય જોડાયા છે અમારી સાથે ફોન લાઈન પર. ઉદય, હાલમાં શું કાર્યવાહી, અત્યારે શું પરિસ્થિતિ છે, આગ કાબૂમાં આવી ગઈ છે કે કેમ? ચોક્કસથી આગ જે છે કાબૂમાં આવી ગઈ છે, પરંતુ બેઝમેન્ટની અંદરનો ધુવાળો જે છે એ ધુવાળો હજી એમને એમ છે, અને એ ધુવાળો ઓછો થાય એ માટેના પ્રયત્ન જે છે થઈ રહ્યા છે. આપણે દ્રશ્યો પણ દેખાડ્યા આગળની તરફ કે ઓક્સિજન માસ્ક સાથે અત્યારે ફાયર વિભાગના જવાનો જે છે બેઝમેન્ટમાં અંદરની તરફ ગયેલા છે, અને અંદરની તરફ જઈને શું પરિસ્થિતિ છે, ક્યાં આગ લાગેલી છે, પાઇપ જે છે એ પણ અહીંયા પાણીની લાઇન લાંબી કરેલી છે. તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આખરે પાણીની પાઇપ જે છે બેઝમેન્ટની તરફ અંદર નીચેની તરફ અત્યારે જઈ રહી છે, અને દ્રશ્યો દેખાડી છે. સાહેબ, હાલ પરિસ્થિતિ શું છે અત્યારે? હવે માણસો ઉપરથી આપણે જે રેસ્ક્યુ કર્યા એ પછી અંદર આ મારુતિની શોરૂમમાં બે લેડીઝ હતી, એમને બી આપણે બહાર કાઢ્યા. અત્યારે નીચે બેઝમેન્ટ સુધી પહોંચી ગયા છે. બે તરફથી ટીમો અંદર ઉતારવામાં આવી છે બીએસએફ સાથે, અને જે એકચ્યુઅલ સીટ ઓફ ફાયર છે ત્યાં સુધી પહોંચવાનો અત્યારે હાલમાં ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન ચાલુ છે. રેસ્ક્યુ કે ટોટલ કેટલા ના કર્યા? ચાર માણસોને. કયા માળેથી? બે માળે, બીજા માળેથી. કોણ કોણ હતા? એક લેડીઝ, એક જેન્ટ્સ, અને અત્યારે બે લેડીઝને નીચેથી ગ્રાઉન્ડ ફ્લોરમાંથી એક કેબિનમાં હતા, એમને ખબર જ નથી કે આગ લાગી છે. અત્યારે એમને કાઢીને બહાર લાવ્યા છે. કોઈ જાતે ભૂસકા મારેલા એવો કોઈ બનાવ ખરો? કોઈ ભાઈ કોઈ બનાવ નહીં. કેવી કાર્યવાહી ચાલે છે આપણે અત્યારે? અત્યારે કામગીરી સંપૂર્ણ રીતે ચાલુ છે. અંદર બેઝમેન્ટ સુધી ટીમો પહોંચી ગઈ છે, અને અમે આશા રાખીએ છીએ કે થોડીક વારમાં આગ ઉપર કંટ્રોલ મેળવી લઈએ. તો ફાયરના અધિકારી તમે જોઈ શકો છો આખરે કે થોડી જ વારમાં જે છે એ આગ ઉપર કાબૂ મેળવી લેવાશે. તમે જોઈ શકો છો ઓક્સિજન માસ્ક સાથે અત્યારે ફાયર વિભાગના જવાનો બહાર આવી રહ્યા છે. જે બહાર આવી રહ્યા છે એની જગ્યાએ બે બીજા અંદરની તરફ જઈ રહ્યા છે. આ પ્રકારની કાર્યવાહી અત્યારે ખ્યાતિ અહીંયા ચાલી રહી છે, આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ ધુવાળો જે છે હજી સુધી પણ ક્યાંય બંધ નથી થયો. ફાયર વિભાગની અન્ય વાહનો જે છે એ પણ અહીંયા બોલાવવામાં આવેલા છે. કુલ ચાર વ્યક્તિઓના રેસ્ક્યુ કરવામાં આવેલા છે, જેમાં કહી શકાય કે બે મહિલાઓ જે છે એ પણ બીજા માળે બેઠેલી હતી, જેમને ખ્યાલ જ નહોતો કે આગ લાગેલી છે, એમને પણ બહાર કાઢવામાં આવેલા છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ જે છે એ હજી સુધી નથી થઈ. ખ્યાતિ ઉદય, આ સાથે જે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકે તેમ છે? હજુ કેટલા લોકો ફસાયેલા છે? જેમ હમણાં જ માહિતી મળી કે એક જે લેડી હતા તેમને ખ્યાલ જ નથી કે આગ લાગી, તો આવી અન્ય ઓફિસ પણ અંદર આવેલી હશે. શું હજુ પણ એવું કોઈ બની શકે કે આગ લાગવાની ઘટના બિલ્ડિંગની અંદર રહેલી કેબિનમાં બેઠેલા લોકોને જાણ ન થઈ હોય? કેટલાક લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન શું ફાયરની ટીમ કરી રહી છે? ઓક્સિજન માસ્ક સાથે અમે જોયું કે કેટલાક ફાયરના જે જવાનો છે તેઓ બિલ્ડિંગની અંદર પણ ગયા છે. જરૂરથી ખ્યાતિ બની શકે છે, પરંતુ તમામ માળો ઉપર અત્યારે ફાયર વિભાગની કહી દેવાય કે સર્ચ ઓપરેશન જે હતું પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે કોઈ લોકો અંદર ફસાયેલા નથી એ પ્રકારની માહિતી મળી રહી છે. તેમ છતાં પણ ઉપર તરફના માળામાં જે છે એ ફાયર વિભાગના જવાનો અત્યારે ફરી રહ્યા છે, તપાસી રહ્યા છે કે અંદર કોઈ છે કે નહીં, પરંતુ હજી સુધી કોઈ મળી નથી આવ્યું. મુખ્ય મુદ્દો હવે એ રહેશે કે બેઝમેન્ટમાં જ્યાં આગ લાગેલી છે એ પોઈન્ટ શું છે, જ્યાં આગ લાગી હતી એ આગ ઓલવવા માટેના પ્રયત્ન જે છે અત્યારે કરવામાં આવી રહ્યા છે. અને ફાયરના જવાનોને અત્યારે એક જ કાર્યવાહી ચાલુ છે કે જે આગ લાગી હતી એ આગ ઓલવવા માટેના બેઝમેન્ટમાં પ્રયત્ન ચાલી રહ્યા છે. બેઝમેન્ટની અંદરથી તમે જોઈ શકો છો કે ઓક્સિજન માસ્ક સાથે જે છે અત્યારે ફાયર જવાનો બહારની તરફ આવી રહ્યા છે, એટલા જ તે બીજા અંદર જઈ પણ રહ્યા છે અને તપાસ કરી રહ્યા છે કે આખરે આગ જે છે ક્યાં લાગેલી છે અને હવે અત્યારે અંદરની પરિસ્થિતિ શું છે. ખ્યાતિ બિલકુલ જોડાયેલા રહેજો. તો સંવાદદાતા ઉદય રંજન સતત અપડેટ આપી રહ્યા છે. હાલમાં જે રીતે ફાયરના જવાનો દરેક ફ્લોર સુધી પહોંચી ગયા છે અને કોઈ પણ વ્યક્તિ ફસાયેલું છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને કોઈ પણ વ્યક્તિ જો ફસાયેલું હોય તો તેને રેસ્ક્યુ કરી નીચે લાવવામાં આવી રહ્યા છે. હાલમાં સહી સલામત રીતે ચાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હમણાં જ સમાચાર મળ્યા કે એક મહિલા જે છે, મહિલા કર્મચારી, એ તેની કેબિનમાં બેઠી હતી, તેને ખ્યાલ પણ નહોતો કે આગ લાગી છે, તેને પણ સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવી છે. એટલે કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ અહીંયા થઈ નથી. હવે મહત્વપૂર્ણ એ છે કે અહીંયા ફાયરની સિસ્ટમ હતી, ફાયરની સિસ્ટમ હોવા છતાં પણ કઈ રીતે આગ લાગી છે. તાત્કાલિક આગની અંદર તમામ લોકોનો બચાવ કરી લેવા માટે ફાયરની ટીમ સતત કાર્યરત છે. હજુ પણ કેટલાક લોકો જો ફસાયેલા હોય શકે તેના માટે ટીમ અત્યારે બિલ્ડિંગમાં ઉપર પહોંચી ગઈ છે. આપ જોયું ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક સાથે બિલ્ડિંગના એક એક ફ્લોર સુધી પહોંચી રહ્યા છે, અને કોઈ પણ વ્યક્તિ જો ફસાયેલું હોય તો તેમને પોતાના જીવના જોખમે બહાર લાવવા માટે પોતે કાર્યરત છે. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે, એટલે કે સૌથી મોટી જે કહી શકાય કે અનહોણી થવાની જે હતી
તે શક્યતા ટળી ગઈ છે, પણ હજુ આ ધુમાડા જે ઉડી રહ્યા છે, જે રીતે અમારા સંવાદદાતા અમે આપે જોયું કે સતત જ્યાંથી લાઈવ કવરેજ અમને આપી રહ્યા છે, જે વિડીયોઝ આપ જોઈ રહ્યા છો અલગ અલગ જે કેમેરા પર ઝી 24 કલાક આપણને સતત જે માહિતી આપી રહ્યું છે એ બેઝમેન્ટથી આવતા દ્રશ્યો છે, એક તરફ બહારના દ્રશ્યો છે અને બીજી તરફના એ દ્રશ્યો છે કે બિલ્ડિંગની અંદર જતા એ કર્મચારીઓ જે કાર્યવાહી કરી રહ્યા છે તે તમામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. અહીં આપ જુઓ કે જે લોકોને બચાવીને બહાર લાવવામાં આવ્યા તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. કોઈ પણ કોઈ જાનહાની થઈ નથી. આપ જુઓ એક વ્યક્તિ કે જે હોટલના એક રૂમમાં હતો તે પોતાના રૂમમાંથી બિલકુલ સહી સલામત રીતે નીચે ઉતરી ગયો છે. તેને ઉપરથી જ ઇશારા કરી અને મેસેજ દેવા મારફતે કહ્યું હતું કે તે સેફ છે, પણ તેને નીચે ઉતરવા માટે સીડીની જરૂર પડશે. તાત્કાલિક તેને એ સીડી તેના ફ્લોર સુધી લઈ જવામાં આવી અને તે આસાનીથી આરામથી નીચે ઉતરી ગયો છે. બીજી વાત એ રહી કે નીચે આવેલો એ કારનો શોરૂમ કે ત્યાં સુધી હજુ આગ પ્રસરી નથી, પરંતુ અહીંયા કામ કરતા એક તમામ કર્મચારીઓ એ આખી આખી બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી હતી. કોઈ પણ અનહોની ન બને, કોઈ પણ દુર્ઘટના વધુ ન થાય તે માટે તમામ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે. અને હાલના તબક્કે આપણે જોયું કે એક બાદ એક લોકોનો રેસ્ક્યુ કર્યા બાદ અન્ય જે ફાયર કર્મચારીઓ છે તેઓ બિલ્ડિંગની અંદર ગયા છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે કે કોઈ રહી ગયું અથવા તો કોઈ વ્યક્તિને જાણ ન થઈ હોય, કદાચ ધુમાડાની અંદર તે ઉપર બેભાન થઈ શક્યું હોય શકે, કોઈ પણ શક્યતા રહેલી છે. એ સંદર્ભે હાલમાં તેઓને જીવ દે ખ્યાતિ, તમે જોઈ શકો છો કે કાચ જે છે તોડવામાં આવી રહ્યો છે અત્યારે. પહેલા માળનો આખો કાચ તોડવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે કાચ જે છે અત્યારે તોડ્યો, કે ધુમાડો જે છે એ બહારની તરફ નીકળી શકે એટલા માટેથી આ તમે જોઈ શકો છો કે પહેલા માળનો કાચ જે છે તોડી દેવામાં આવેલો છે, જેના કારણે ધુમાડો જે ભેગો થતો હોય છે એ બહાર નીકળી શકે એ માટેથી આખા આ પ્રયત્નો જે છે ફાયર વિભાગના ચાલુ છે. ખ્યાતિ, તો આપ જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે એક બાદ એક કાર્યવાહી જે સતત ચાલી રહી છે એ જવાનો દ્વારા બિલ્ડિંગના એક એક બાર સુધી પહોંચ્યા છે અને ત્યાં પહોંચી અને સૌથી પહેલાં તો એ કાચ તોડી કાઢવામાં આવ્યા છે જેથી કરીને ધુમાડો બહાર નીકળી શકે, કોઈ ફસાયેલું હોય કોઈ ગુંગળામણને કારણે વધુ પરેશાન ન થઈ શકે. તેના માટે સૌથી પહેલાં તો ફાયરની ટીમના જે કર્મચારીઓ છે તેઓ બિલ્ડિંગની અંદર પહોંચ્યા છે અને કામગીરી હાલમાં પણ ચાલી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અલગ અલગ કેમેરાથી આ દ્રશ્યો મેં આપને બતાવીએ. જીવરાજ પાર્ક ખાતે આવેલ અવધ હોટેલની અંદર લાગેલી આ આગ, પહેલાં તો લિફ્ટની અંદર આગ લાગી, ત્યારબાદ બેઝમેન્ટમાંથી આગ વધુ પ્રસરી હતી. આગ કાબૂમાં પણ આવી ગઈ છે. 4-5 લોકોને રેસ્ક્યુ કરી ફાયરની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના જે પ્રયત્નો થઈ રહ્યા હતા. હાલમાં આગ તો કાબૂમાં આવી ગઈ છે, પરંતુ જે ધુમાડા નીકળી રહ્યા છે હવે આ આગમાં ધુમાડા બહાર નીકળી શકે તે માટે આપ જુઓ કે બિલ્ડિંગના જે કાચ તોડવા પડે તો તે કાચ તોડવાની પણ ફરજ પડી રહી છે. બીજી તરફ કેટલાક લોકો અંદર છે કે નહીં તે તપાસ માટે ટીમ ત્યાં ઉપર પહોંચી રહી છે. આસપાસ પણ તમામ કોઈ વ્યક્તિ ન આવે તે માટે ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ છે અને કોર્ડન કરી દેવામાં આવ્યો છે વિસ્તાર. અહીંના જે સંચાલક જે છે દુકાન હોટેલ અને નીચે આવેલા કાર શોરૂમના એ તમામ સંચાલકો સાથે પણ વાત કરવાનો ક્યાંક પ્રયત્ન કરવામાં આવ્યો. આમ તો હજુ 11 વાગ્યાનો જે સમય હતો એટલે કે લગભગ કોઈ પણ ઓફિસ કે હોટલનો જે સમય છે તે ખુલવાનો સમય હોય છે. કેટલાક લોકો હજુ ત્યાં પહોંચ્યા નહોતા, તેમનો સ્ટાફ પૂરતો ન હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના બનતા બચી ગઈ છે. કોઈ જાનહાની મોટા પ્રમાણમાં નથી થઈ. એકલ દોકલ વ્યક્તિ અહીંયા હતા. હોટેલની અંદર પણ મોટી સંખ્યામાં લોકો નથી, તેમ છતાં પણ તપાસ કરવામાં આવશે, રજિસ્ટરની અંદર ચેક કરવામાં આવશે કેટલા લોકો અહીંયા સ્ટે કર્યું હતું, કોઈ વ્યક્તિ ઉપર ફસાયેલો છે કે નહીં, બહાર નીકળી ગયા છે. તમામ લોકોની પુષ્ટિ કર્યા બાદ જ કામગીરી પૂર્ણ થશે. અલગ અલગ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે હજુ પણ આગના ધુમાડા જે છે તે જોવા મળી રહ્યા છે. લોકોને બચાવવા માટે ફાયરની ટીમ સતત ખડેપગે જોવા મળી રહી છે. એક બાદ એક લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને લોકો બિલકુલ સહી સલામત છે. 4-5 લોકોને બહાર કાઢવામાં આવ્યા અને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.